શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર નવા થોરાળા રાજકોટ ધોરણ ત્રણ વિષય ગણિત ગમત ચાલો વિદ્યાર્થીઓ આજે આપણે વિષય ગણિત ગમતમાં પાઠ એક ક્યાંથી જવું તો ચાલો તેના વિશે થોડું આપણે જાણીએ પાઠ એકનું નામ શું છે ક્યાંથી જવું તો ચાલો ક્યાંથી જવું એટલે કે શું આપણે કોઈ પણ એક જ વસ્તુ છે તેને જુદી જુદી જગ્યાએથી જે તફાવત જોવા મળે છે તે આપણે જોવાનું છે ધારો કે કોઈ પણ આપણે એક વસ્તુ લીધી છે એ એક જ વસ્તુને અલગ અલગ જગ્યાએથી જોઈએ છીએ તો એમાં આપણને અલગ અલગ તફાવત છે એ જોવા મળે છે તો ચાલો થોડું જોઈએ એના વિશે હવે એક ક્લાસરૂમમાં એક શિક્ષક છે તે બાળકોને મોટર કારનું ચિત્ર દોરીને આવવાનું કહે છે ઘરેથી તો બીજા દિવસે બધા બાળકો મોટર કારનું ચિત્ર દોરીને આવે છે પરંતુ બધાનું ચિત્ર કંઈક જુઓ અલગ અલગ દેખાય છે બધા વિદ્યાર્થીઓ એકબીજાના ચિત્ર જુએ છે અંસુલ છે એ બીજાના કારનું ચિત્ર જોઈને હસવા લાગે છે અને ધીરજને કહે છે તારા મોટર કારનું ચિત્ર જ જો આ તે કેવી કાર દોરે છે આ તો એવું લાગે છે જાણે એક મોટા ખોખામાં નાનું ખોખું મૂકી દીધું હોય અંશુલ કહે છે જો કાર આવી હોય પછી ધીરજ અંશુલ અને શેફાલીએ ત્રણેય મોટર કારનું જ ચિત્ર દોર્યું છે છતાં પણ ત્રણેયનું મોટર કારનું ચિત્ર અલગ અલગ છે શું કામ કારણ કે ત્રણે અલગ અલગ જગ્યાએથી જોઈને દોર્યું છે ધીરજે ગાડીનું ચિત્ર છે તે ઉપરથી જોઈને દોર્યું છે જ્યારે શેફાલીએ એ ગાડીનું ચિત્ર છે એ ગાડીની સામેની બાજુ બેસીને દોર્યું છે અને અંશુલ તે ગાડીનું ચિત્ર ગાડીના દરવાજાવાળી બાજુ તરફ બેસીને તે ચિત્ર દોર્યું છે તેથી ત્રણેયનું ચિત્ર અલગ અલગ ધોરણું છે જોયું ને એક જ મોટર કારનું ચિત્ર એક જ કલરનું છે છતાં પણ જુદું જુદું જોવા મળે છે હવે આપણે એક ટેબલનું ચિત્ર જોઈએ છીએ હવે આ ટેબલનું ચિત્ર છે આપણે એને સામેની બાજુએથી જોઈએ છીએ તો એ ટેબલનું ચિત્ર આવું દેખાય છે જ્યારે આ જ ટેબલનું ચિત્ર છે એને આપણે ઉપરની બાજુથી જોશું તો તે કેવું દેખાશે તો કે ઉપરની બાજુથી જોશું તો તે ટેબલનું ચિત્ર આવું દેખાશે બંને ટેબલ એક જ છે છતાં પણ બાજુથી જોઈએ છીએ તો આવું દેખાય અને ઉપરથી જોઈએ તો આવું દેખાય છે જોયું વિદ્યાર્થીઓ એક જ ટેબલ હોવાથી બંનેને જુદી જુદી જગ્યાએથી જોઈએ છીએ તો બંને ટેબલ જુદા જુદા દેખાય છે હલો હવે અહીંયા શું કીધું છે તો કે અહીં ચાર વસ્તુના બે જુદી જુદી જગ્યાએથી દોરેલા ચિત્રો આપ્યા છે આ ચિત્રોમાં આપેલી વસ્તુઓનું સામેથી જોઈને દોરેલું ચિત્ર અને વસ્તુનું ઉપરથી જોઈને દોરેલું ચિત્રમાં વર્ગીકરણ કરો હવે આપણને અહીં ચાર ચિત્ર આપેલા છે પરંતુ બંને જુદી જુદી જગ્યાએથી લીધેલા છે ચાર ચિત્રો જ છે ચારે ચાર ચિત્રો એક સામેની બાજુથી જોઈથી દોરેલા લીધેલા છે અને એક ઉપરની બાજુથી જોઈથી લીધેલા છે ચિત્રો તો ચાલો આમાં આપણે જોશું પહેલાં વસ્તુ સામેથી જોઈને દોરેલું ચિત્ર છે તેના ચિત્ર જોશો આ ચિત્ર છે તે વસ્તુઓનું સામેથી જોઈને દોરેલું ચિત્ર છે જ્યારે વસ્તુઓનું ઉપરની બાજુથી દોરેલું ચિત્ર છે તે આવા કંઈક દેખાશે તો જોયું ને વિદ્યાર્થીઓ ચાર ચિત્રો બંને સરખા જ છે પરંતુ ઉપરની બાજુથી જોઈને આપણે દોરી છીએ તો કંઈક અલગ દેખાય છે અને સામેની બાજુથી જોઈને દોરી છે તો પણ કંઈક અલગ જ દેખાય છે તો આ બંનેમાં તફાવત જોવા મળે છે વિદ્યાર્થીઓ હવે આપણને અહીં શું કીધું છે કે એક બિલાડી છે તે વર્ગમાં શિક્ષકને શોધવા પ્રયત્ન કરે છે તો તમે તેની મદદ કરો તો ચાલો આપણે તેની મદદ કરશું શિક્ષકને શોધવામાં હં તો ચાલો તે બિલાડી છે તે વર્ગ શિક્ષકને કોતે છે ક્યાં છે શિક્ષક તો કે હું જુઓ રાઇટની નિશાની કરેલી આવી તે શિક્ષક છે ચાલો તો હવે અહીં આપણને આપેલ ચિત્ર જુઓ અને કહો કે તે કઈ જગ્યાએથી જોતા આવા દેખાશે તો આપણને અહીં સીડીનું ચિત્ર આપ્યું છે તો એ સીડીનું ચિત્ર છે એ બાજુમાંથી તે જોઈને દોરેલું છે કે ઉપરથી તો કે બાજુમાંથી જોઈને દોરેલું ચિત્ર છે હવે તેના પછી આપણને પાછું ચિત્ર આપેલું છે પરંતુ તે કઈ સામેની બાજુથી જોઈને દોરેલું છે કે ઉપરની બાજુથી તો કે ઉપરની બાજુથી જોઈને દોરેલું ચિત્ર છે અહીં આપણને એક ટેબલ ચિત્ર આપેલું છે તો તે ટેબલનું ચિત્ર કઈ બાજુથી દોરેલું છે તો કે ઉપરની બાજુથી દોરેલું ચિત્ર છે પછી અહીંયા આપણને ખુરશીનું ચિત્ર આપ્યું છે તો તે ખુરશીનું ચિત્ર છે તે સામેની બાજુથી દોરેલું છે કે ઉપરની બાજુથી તો કે બાજુથી દોરેલું ચિત્ર છે હવે અહીં આપણને એક પેન્સિલનું ચિત્ર આપેલું છે તો તે કઈ બાજુથી દોરેલું છે સામેની બાજુથી જોઈને કે ઉપરની બાજુથી તો કે કોણ કહેશે હમ ઉપરની બાજુથી જોઈને દોરેલું ચિત્ર છે ચાલો પછી હવે આ શેનું ચિત્ર છે કોણ કહેશે હમ બસનું ચિત્ર છે તો તે બસનું ચિત્ર ક્યાંથી જોઈને દોરેલું છે સામેની બાજુથી કે ઉપરની બાજુથી હં સામેની બાજુથી જોઈને દોરેલું ચિત્ર છે ચાલો હવે અહીંયા એક છોકરીનું ચિત્ર આપ્યું છે તે છોકરી છે તેનું નામ શું છે મીનાક્ષી તે તમિલનાડુ વતનની છે તે દરરોજ સવારમાં રંગોળી કરે છે પરંતુ તે ટપકાઓના ઉપયોગ દ્વારા રંગોળી કરે છે તો ચાલો તે આવી રીતના દરરોજ અલગ અલગ ટપકા કરી ટપકાઓનો ઉપયોગ કરી જુદી જુદી રીતે રંગોળી બનાવે છે તો આ રીતે તમે પણ તમારી નોટબુકમાં ટપકાઓના ઉપયોગ દ્વારા જુદી જુદી રંગોળી બનાવી તમારી જાતે અલગ મનપસંદ રંગ પૂરી શકો છો હવે અહીંયા બિંદુઓનો ઉપયોગ કરી આપેલ આકૃતિ બનાવો અને તેમાં કલર પૂરો તો આ રીતે તમે તમારી નોટબુકમાં પહેલાં બિંદુઓ બનાવવાના છે એટલે કે ટપકાઓ અને પછી તેનો ઉપયોગ કરી તમારે તેવી આકૃતિ બનાવવાની છે એટલે કે જેવો ચિત્ર આપ્યું છે એવું ચિત્ર બનાવવાનું છે ટપકાઓના ઉપયોગ કરીને બરાબર ને વિદ્યાર્થીઓ તો ચાલો આવી આકૃતિ તમારે અલગ અલગ તમે દોરી શકો છો ધારો કે છત્રી છે માછલી ધજા આ રીતે બિંદુઓનો ઉપયોગ કરી અલગ અલગ આકૃતિ તમે તમારી નોટબુકમાં દોરી શકો છો તો ચાલો વિદ્યાર્થીઓ આપણે પાઠ એક છે તેમાં અડધો પાઠ સમજ્યા હવે બાકીનો આગળનો પાઠ છે તે ભાગ બેમાં વિડીયો દ્વારા પાછો સમજશું તો આપણને અહીંયા પાઠ આટલો જેટલો સમજ્યા તેટલો પાઠ સમજવાની મજા આવીને તો ચાલો તેનું પુનરાવર્તન તમારે ઘરે થોડું કરવાનું છે બરાબર ને બાકીનો પાઠ છે તે ભાગ બેમાં વિડીયો દ્વારા આપણે ફરી મળીશું આભાર